નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળો છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ, અને હાલ નવસારી લાઈવ ની ટીમ આવી પહોંચી છે ટાટા સ્કૂલ ની અંદર. જી હા દીદી, કે ટાટા સ્કૂલ કે જે આપણે વિરાવળ જતા રસ્તા ઉપર છે, ટાટા સ્કૂલ ફેમસ એરિયો છે. અને આપ સૌ જાણો છો કે ટાટા સ્કૂલ હોય એટલે બોમીસર હોય, અને બોમીસર હોય એટલે સૌ જાણો છો કે સાયકલનો પર્યાય શબ્દ નવસારી માટે એટલે બોમીભાઈ જાગીરદાર. તો અત્યારે એમણે એક સિદ્ધિ હાંસલ કરી છે, અને સિદ્ધિ શું હાંસલ કરી છે, કઈ રીતે એમણે સાયકલ યાત્રા કરી છે, સાથે જ એક બીજો જાણીતો ચહેરો કે જે નવસારીની અંદર ફેમસ છે એવા ડોક્ટર અજયભાઈ મોદી. તો આ બંને સાહસિકોએ એક સાયકલ યાત્રા ખેડી છે, એક પ્રવાસ કર્યો છે, અને પ્રવાસ શું છે, એની અંદર કોણ કોણ જોડાયા હતા, વધુ વિગત એમની પાસેથી જાણીશું. બોમીસર નમસ્કાર. આઝાદી કા અમૃત મહોત્સવ અને ફિટ ઇન્ડિયા મુવમેન્ટના સહયોગથી અમે એક નવસારીના 6 સાહસિક અને 55 વર્ષની ઉપરના સાયકલ યાત્રીઓએ કે જે સાયકલિસ્ટો છે એઓએ મનાલીથી લેહ અને ખારડુંગલા કે જે 600 કિલોમીટરનો લંબાઈ ભર્યો અને પર્વતોથી ઘેરાયેલો અને ઘાટો ઉપર ચડવાના એ એક સાહસિક કાર્ય અમે જે કર્યું છે એ ખરેખર ખૂબ તકલીફ અને સહનશક્તિ માંગી લે એવું કામ હતું. કારણ કે એ જે ખારડુંગલાનો જે આખો પાસ છે, પાસ એટલે કે જે સૌથી ઊંચું શિખર હોય, એ દુનિયાનો બીજા નંબરનો મોટો બાઇક રોડ છે, અને ત્યાં સુધી પહોંચવું એ ખૂબ કઠિન અને તકલીફ ભર્યું છે. અમે જ્યાંથી નીકળ્યા ત્યારે રોહતાંગ પાસ અને એના પછીના અનેક પાસો, લાચુંગલા, નકીલા, આ બધા પાસો અમે સર કરતા કરતા 6 પાસો એ કર્યા, અને લગભગ 18,000 ફીટની ઊંચાઈએ અમે પહોંચ્યા. અમે રસ્તામાં જ્યારે એ બધા પહાડો અને એ પસાર કરતા ઘાટો પસાર કરતા ત્યારે રહેવાની જ્યારે વાત આવતી ત્યારે નાના અમથા એ ટેન્ટમાં અમારે રહેવું પડતું કે જેમાં સરખું બેસી પણ નહીં શકાય એવા ટેન્ટમાં રહેવાનું, ટોયલેટ બાથરૂમની કોઈ સુવિધા ન હોય, નહાવાનું બહાર હોય, અને નહાવા માટે ધારો કે નદી હોય તો એ નદીમાં પાણી એટલું બધું ઠંડુ હોય કે એ નહાઈ શકાય નહીં, એટલે અમે લગભગ 5-6 દિવસ સુધી તો એ સ્નાન વગરના જ અમારે ગયા હતા. અને ટોયલેટ પણ બહાર જવું પડે, ખાવાની તકલીફ, અને ત્યાંની કોઈ માનવ વસ્તી ન હોય એવા વિસ્તારમાં જવાનું, અને રોડ એટલા બધા ઘણી જગ્યાએ ખરાબ અને એટલા બધા સાંકડા કે એ ઘાટ જ્યારે ચડતા હોય અને પાછળથી કોઈ વાહન આવતો હોય તો અમારે થોભી જવું પડે, અને એનું જો બેલેન્સ ચૂક્યા તો સીધા 1000 ફીટની ખીણમાં એ નીચે કદાચ જતા રહી એવી પરિસ્થિતિ ઉદ્ભવે, અને ઘણા બધા વાહનો અમે એવા જોયા પણ ખરા કે જે ખીણમાં ખાપકેલા હોય અને એને કોઈ કડવાવડ પણ નહીં હોય એવી પરિસ્થિતિ જ્યારે હોય, અને એમાં સાયકલિંગ જ્યારે કરવાનું હોય ત્યારે ખૂબ તકલીફ ઊભી થતી હોય છે. અમે જ્યારે મનાલીથી સ્ટાર્ટ કર્યું ત્યારે અમે જેમ જેમ રોહતાંગ ઉપર ચડતા ગયા લગભગ 13-14,000 ફીટની ઊંચાઈએ ત્યારે અમે જંગલો જોયા જબરજસ્ત મોટા, અને એમાંથી પસાર થયા, લીલોતરી જોઈ, અને પછી ઉપર જેમ જેમ જતા ગયા તેમ તેમ અમને કોઈ વનસ્પતિ એક સુદ્ધા જોવા મળી નહીં. કારણ કે ઓક્સિજનનો જ અભાવ હોય, ખૂબ ઓક્સિજન ઓછો હોય, અને એ પરિસ્થિતિમાં જ્યારે સાયકલિંગ કરવાનું આવે ત્યારે અમને પણ એ ઓક્સિજનનો તકલીફ પડી, અને શ્વાસ લેવાની પણ ઘણી વાર તકલીફ પડી, અને અમે જ્યારે ઓક્સિમીટરમાં માપીએ તો 70 કે 60ની નીચે એ ઓક્સિજન અમારું જતું હોય, આપણે અહીંયા 90 પર જતા હોઈએ ને આપણે ડોક્ટર પાસે દોડી જતા હોઈએ, ત્યાં અમારું 60ની આજુબાજુ ગયું તો પણ અમે એ કાર્ય, અને ખૂબ સુંદર 6 સાહસિકો મારી સાથે, હું પોતે, મારી સાથે ડોક્ટર અજય મોદી, આપણા ત્વચા ક્લિનિકના જે ડોક્ટર મેન છે અને નવસારીના ખૂબ જાણીતા અને દક્ષિણ ગુજરાતનું ખૂબ મોટું નામ છે એવા અજયભાઈ, અમારી સાથે બીજા એક પરસીભાઈ સુરતી કે જેઓ સ્ટેલોન પોતાના જીમ છે, એની સાથે બીજા વિરાપભાઈ પીઠાવાલા કે જે ક્લીન એન્ડ કેર ફિનાઇલનો વ્યવસાય કરે છે, બીજા હતા એક અમારા શીતલભાઈ કે આઈટી પ્રોફેશનલ છે, અને શીતલભાઈ શાહ, અને બીજા હરીશભાઈ ટંડેલ કે જેઓ મર્ચન્ટ નેવીમાં કામ કરે છે. આ બધા લગભગ અમે 55 વર્ષની ઉપરના આ સાહસિકોએ આ જે સહસ પૂર્ણ રીતે એક સાયકલિસ્ટોનું એક એવું સપનું હોય છે કે આ એક આ રૂટ પર એક જઈને અને ત્યાં એક સિદ્ધિ મેળવવી એ ખૂબ મોટી વાત છે. આમ ઘણા કદાચ જતા હશે પણ ખારડુંગલાનો જે છેલ્લો લેહથી ખારડુંગલાનો જે 40 કિલોમીટરનો જે ઘાટ છે એ ખૂબ તકલીફવાળો છે, અને એ જે જ્યારે ચડવાનું હોય ત્યારે આ બધા સાહસિકો અને 6 સાયકલિસ્ટોએ સર કર્યું એ અમારા માટે ખૂબ મહત્વપૂર્ણ, અને જે મારી સાથે જે બીજા સાયકલિસ્ટો હતા એઓએ પણ ખૂબ મહેનત કરી અને અમે ત્યાં પહોંચી શક્યા. આ માટે અમે ખૂબ મહેનત પણ કરી છે, અમે છેલ્લા 2 મહિનાથી
એ પ્રેક્ટિસ માટે ઘાટોની પ્રેક્ટિસ માટે સાપુતારા આહવા ડોન ધરમપુરનું વિલ્સન હિલ આ બધા ઘાટો અમે વીકમાં 3 વખત અમે પ્રેક્ટિસ માટે જતા હતા અહીંયાથી નીકળીએ સાયકલ પર અને ત્યાંથી જઈને પાછા આવીએ આ બધી પ્રેક્ટિસો કરી અને અમે એ સર કરી શક્યા થેન્ક યુ સાથે જ ડોક્ટર અજયભાઈ છે અને જે પ્રમાણે કહ્યું કે ભાઈ ઓક્સિમીટર પર જ્યારે આપણે ચેક કરતા હોઈએ તો 90 થી પણ નીચે અને 60-70 સુધી ઓક્સિમીટર જતું રહેતું હોય છે તો ડોક્ટર સાહેબ આ વિષમ પરિસ્થિતિની અંદર કઈ કઈ તકલીફો પડી શકે છે અને આના આડઅસર શું આવી શકે જોકે ભગવાનની કૃપા આપની ઉપર રહી સર્વ સાયકલિસ્ટો તંદુરસ્ત રીતે પાછા આવી ગયા પણ એક ડોક્ટર તરીકે આપ આ વિશે શું જણાવશો હાઈ અલ્ટિટ્યુડના પ્રોબ્લેમ હોય છે એક્યુટ માઉન્ટેન સિકનેસ તરીકે હોય છે એ અમને કમ આવે એ માટે અમે શું કર્યું કે ગ્રેજ્યુઅલ ઇન્ક્લાઇન કર્યું એક પ્રિન્સિપલ છે કે એવરી ડે 1000 ફૂટ તમે હાઈટ ગેઇન કરો તો તમને એએમએસના પ્રોબ્લેમ ઓછા આવે છે તમારું બોડી ગ્રેજ્યુઅલી ટેવાઈ જાય છે તમારા લંગ્સ તમારું હાર્ટ જેમ ઓક્સિજન ઓછું મળે તે માટેનું તેને એડજસ્ટ કરતું જાય છે એટલે એ પ્રોબ્લેમો ઓછા આવે છે તમે સડનલી 3000-4000 ફૂટનું રાઈઝ કરો તો એ પ્રોબ્લેમ આવવાના મેક્સિમ રેન્જ છે એટલે અમે આ 600 કિલોમીટરની યાત્રા માટે 10 દિવસ પસંદ કર્યા પહેલે દિવસે 35 કિલોમીટર હતું અને ગેઇન 1500 મીટર 4500 ફૂટ મનાલીથી માહિક અને પ્લેસ હતી કે જે મનાલી 5000 ફીટ છે અને પેલું 10000 ફીટ છે એટલે પહેલે દિવસે અમે ત્યાં સ્ટે કર્યો એટલે બોડી એક્વેન્ટેડ થાય ત્યાર પછી અમે અટલ ટનલ નહીં સિલેક્ટ કરીને રોહતાંગ પાસ સિલેક્ટ કર્યો કારણ કે અમારો એક એમ ગોલ હતો કે અમારે 6 પાસ કરવા છે જો અટલ ટનલ લેવામાં આવે તો રોહતાંગ પાસ નહીં જાય અને એમએસમાં પણ પ્રોબ્લેમ આવે પહેલો પાસ રોહતાંગ પાસ છે જે કઠિન છે ઓફ રોડ વધારે હતો વેધર એ દિવસે પુષ્કર ગંદો હતો અમારે સવારે 8 વાગે સ્ટાર્ટ લેવાનો હતો તો અમે સરાગિયાથી 12 વાગે સ્ટાર્ટ લેવો કારણ કે વેધર એટલું ખરાબ હતું વિન્ડી હતું વરસાદ હતો અને કોલ્ડ હતો અને લાસ્ટ અમે ડિસાઇડ કર્યું કે ના વી હેવ ટુ લીવ તો અમે સ્ટાર્ટ કર્યું રોહતાંગ પાસ અમે 13000 ફૂટની હાઈટ પર છે પાસ કર્યું ત્યાં વેધર ખૂબ જ ખરાબ હતું વિન્ડની સ્પીડ 70-80 કિલોમીટર પર અવરની હતી કુદરતનો કરિશ્મા જો ત્યાં આટલી સ્પીડ આટલું વેધર ખરાબ હતું ત્યાંથી 500 મીટર અમે જસ્ટ આગળ વેધર કમ્પ્લીટલી ચેન્જ સનલાઇટ હતો અને ત્યાર પછી રોડ સારો હતો વેલી હતી એટલે અમારું જે પેઇન હતું એ અમે ભૂલી ગયા ત્યાર પછી અમે 80 કિલોમીટરનું તે દિવસે ટ્રાવેલિંગ કરીને તાંક અને પ્લેસ છે ત્યાં રોકાયા નદી કિનારે હતું રાત્રે 9:30 વાગે પહોંચ્યા કેવો રસ્તો કશું ખબર નહીં હતું થોડું જમી લીધું અને સૂઈ લીધું સુવાનો પ્રોબ્લેમ રાત્રે તમે ટેન્ટમાં સુવો એટલે તમને ઘર જવો કમ્ફર્ટ નહીં મળે બે જણ એક સાથે સુવો અને એ લગભગ 12000-15000 ફૂટ એ રીતે અમે 14000-15000ની ફૂટ પર એવરી નાઇટ સ્ટે કરતા હતા જેમ જેમ દિવસો પસાર થયા તેમાં 5મો, 6મો, 7મો, 8મો દિવસ જે અમારે 14000 ફૂટની ઉપર સ્ટે કરવાનો હતો તો રાત્રે પરિસ્થિતિ ઓક્સિજન ઓછું થાય તો બેસીને લેવું પડે કે ઇન્ક્લાઇન કરીને સૂવું પડે જેથી કરીને તમારું ફેફસાની મુવમેન્ટ આવે તમે કમ્પ્લીટ પ્રોન પોઝિશનમાં આપણે અહીંયા જે સૂઈએ એ રીતે તમે સૂઈ નહીં શકતા હતા અને પૂરા 8 થી 9 કલાકમાં તમને સારી સ્લીપ 1-1.5 કલાક કે મેક્સિમમ 2 કલાક એ બી તૂટક આવે એટલે રાતનો એ હતો ઓક્સિજન ઓછો હોય તો તમને થાક એટલો લાગે તમારે વાત કરવી હોય તો તમને પ્રોબ્લેમ થાય એટલે ઈશારાથી વજન ન ઉચકાય ટેન્ટમાં બી વજન ઉચકીને જવું હોય તો તમે હાંફી જાઓ અને ખાવાનો બી હોશકોશ ન રહે આ 10 દિવસમાં બધા અમે સાયકલિસ્ટો કે ઓલમોસ્ટ 5 કિલો વેઇટ લોસ કર્યું છે સાથે જ ભમી સર કે જ્યારે આટલી મોટી યાત્રા કરવાની હોય 600 કિલોમીટર અને એ પણ સાવ અજાણ્યા વિસ્તારની અંદર કોઈ જ આપણને આનુવંશિક રીતે જ કહી શકાય કે કમ્ફર્ટ નહીં મળતું હોય સાથે તમારે 10 દિવસ પૂરતું તમારો જે કંઈ બી મિનિમમ ખોરાક મેક્સિમમની વાત જ નથી કરતા મિનિમમ ખોરાક જીવન જરૂરિયાતની વસ્તુઓ સાથે કેરી કરવાની હોય તો શું તમે કોઈ બીજું વાહન કે બીજું કોઈ કેરિયર તમે લઈ ગયા હતા કે કઈ રીતે તમે આ રીતે મેનેજ કર્યું અમે ત્યાંથી મનાલીથી એક વાહન કરેલું હતું અને એની સાથે અમારો સરસામાન અમારો બેગ આ બધું અમે અંદર મૂકી દીધું હતું અને ખાવાની બધી વસ્તુઓ અમે સાથે લઈ ગયા હતા અને એ રીતે અમે આ પોતાનો અને જ્યાં કંઈક વસ્તુ મળે એ લઈને પણ અમે નાસ્તો કરી અને અમારું જે કંઈક અમને પોષણ મળે તેવા ધારો કે ખજૂર હોય કે અમારો ડ્રાયફ્રૂટ હોય કે એ રીતે લઈને અમે ત્યાં ગયા હતા સાચે ડોક્ટર સાહેબ બીજી એક વસ્તુ પૂછીશ આપને કારણ કે ઘણી વખત એવું થતું હોય કે 55 વર્ષથી ઉપરના એટલે કદાચ કોઈકને કોઈક ટેબ્લેટ રેગ્યુલર લેતા હોય
એવી પણ વ્યક્તિઓ હોય, કારણ કે આપણા ત્યાં જે રહેણ સહેણ છે, જે ખાનપાન છે, એ પ્રમાણે 40 વર્ષની ઉંમર થતાની સાથે જ સુગર કે પ્રેશરની પ્રોબ્લેમ્સ આવી જાય છે. 55 વર્ષની ઉપરના જ્યારે આપ 6 સાહસિકો હતા, તો સૌથી વધારે હેલ્થ વાઇઝ કોઈને કંઈ પ્રોબ્લેમ આવી ખરી ને આવી તો કઈ આવી? મેજોરિટી તો નહીં આવી, કારણ કે ઓલમોસ્ટ 2 વ્યક્તિને પ્રેશર હતું ને એક કંટ્રોલ હતું, ડાયાબિટીસ કોઈને હતા ના. ફિઝિકલી પહેલેથી જ ફિટ હતા, કારણ કે રેગ્યુલર આ લેવલ પર બી વીકના 6 દિવસ સાયકલિંગ કરતા હતા. છતાં બી ડૉક્ટરી ચેકઅપ અમે કરી લીધું હતું, બ્લડ પ્રેશર શુગર ને બધું ચેક કરી લીધું હતું, બધાનું નોર્મલ હતું. પ્રોબ્લેમ આવી શકે ડાયાબિટિક પેશન્ટ હોય, હાઇપરટેન્શન હોય તો લંગ ઇડીમાં થઈ જાય, સેરિબ્રલ ઇડીમાં થઈ જાય, અને દેટ ઇઝ ધ લાઈફ થ્રેટનિંગ, એટલે એમાં જાન જઈ શકે. પણ લકીલી ટચવુડ અમારા પર ભગવાનની મહેરબાની હતી, અમને કોઈને પ્રોબ્લેમ. સિમ્પલ થોડું બ્રેથલેસનેસ બી થાય તો હેડેક થાય, વોમિટિંગ જેવા સેન્સેશન આવે, ઊંઘ આવતી એવું તમે ફીલ કરો, એવા થોડા માઇનર સિમ્ટોમ્સ 16,000 ફીટની ઉપર આવ્યા હતા. એ વખતે અમે નક્કી કર્યું કે ગ્રેજ્યુઅલી જાઓ, 500 મીટર સાયકલ ચલો, 2 મિનિટ રેસ્ટ લો, 500 મીટર સાયકલ ચલો, 2 મિનિટ રેસ્ટ જો. એ રીતે અમે ના બાકીના પાસ કર્યા હતા તો મેજર પ્રોબ્લેમ નહીં આવે. પણ જો ઓક્સિજન ઓછું થાય તો તેમાં ઇમિજિએટ તમારે હાઇટ લૂઝ કરવી પડે. તમે જે હાઇટ હોય એનાથી 2,000 ફૂટ નીચે આવી જાઓ એટલે પાછા તમે નોર્મલ થઈ જાઓ. અને લકીલી એવો રોડ એટલા સારા છે, તમે પાસ પર જાઓ ત્યાર પછી 15-20 કિલોમીટર ઉતરવાનું જો, એટલે તમે 15-16 હજાર ફૂટ પર ગયા તો પાછું 12,000-13,000 ફૂટ પર આવી જાઓ, અને વન્સ તમે એ ફૂટ પર આવો યુ ફીલ અગેન નોર્મલ. કોઈ પણ યાત્રા કરતા હોય તો યાત્રા દરમિયાન સૌથી વર્સ્ટ પરિસ્થિતિ બી આવે અને સૌથી બેસ્ટ પણ આવે, તો આ યાત્રા દરમિયાન સૌથી કહી શકાય કે ભાઈ ખરાબ અનુભવ અથવા તો કડવો અનુભવ આપ શેને વર્ણવશો? કડવો ખરાબ તો નહીં, એક એક્સપિરિયન્સ હોય છે લાઈફમાં, એ લેવો જ જોઈએ અને એના માટે મેન્ટલી પ્રિપેર થવું જોઈએ. આ સાયકલિંગ ચાલુ કરવા પહેલાં મેં ઓછામાં ઓછા 100 વિડીયો જોયા હતા, 5-10 વ્યક્તિઓ જે ત્યાં જઈ આવ્યા હતા તેમની સાથે પર્સનલ કોન્ટેક્ટ, એટલે મેન્ટલી એડજસ્ટ તો હતા જ કે આ રીતે તમારે આ પરિસ્થિતિમાંથી પસાર થવાનું છે, એટલે મેન્ટલી વી હેવ ટુ પ્રિપેર. ફિઝિકલી તો સેકન્ડરી છે, મેન્ટલી પ્રિપેર. તો એક દિવસ એવું હતું કે અમારે 2 ઘાટ અને 22 ઘાટલો, 22 કેચી હોય છે, આ રીતે કેચી હોય કે 22 એ લોકો ઘાટલો પાઇપું છે, એ 3,500 મીટર થી સ્ટાર્ટ થાય અને 4,500 મીટરે પૂરું થાય. 1,000 મીટર ખાલી ફક્ત 9 કિલોમીટરમાં પૂરું થાય. તમે નીચે જ ઉપર જો તો નાની ટ્રક દેખાતી હોય, નીચે જો તો તમને સ્નેક જેવું રોડ દેખાતો હોય. એ કઠિન હતું પણ બ્યુટીફુલ બી એટલું જ હતું. અમે નેચરને જોઈને આનંદ પામતા અને રિલેક્સ થઈ જતા, વચ્ચે વચ્ચે ગીતો ગાઈ લેતા. એ થયું કે આ ઘાટ પર તો ચાલો હાસ, પણ ત્યાં તો હજુ કીધું કે હજુ 8-9 કિલોમીટર ઉપર નકીલા પાસ આવે છે, ત્યાં જવાનું છે. એટલે પાછા બજરંગ બલીનું નામ બોલીને ચાલુ કરી દીધી અને ઉપર ચડ્યા નકીલા પાસ. નકીલા પાસ ચડ્યા એટલે અમે કાયમ કહીએ કે ભાઈ આ કાળી ચૌદશ આવી, ઘાટ ચડવાના, અને જેવું ઘાટ ઉતરવાના હતા એમ કે ચાલો આપની દિવાળી ચાલુ થઈ ગઈ. એ રીતે મજાક કરતા નીચે ઉતર્યા. વિસ્કી નાલા કરીને છે પહેલું આવે છે, ત્યાં ઉતરીને કોફી પીધી અને થોડું મેગી ને એવું ત્યાં લોકલ ફૂડ મળે છે ખાઈને પાછા રિફ્રેશ થયા. ઓલમોસ્ટ સાંજના 5 વાગી ગયા હતા. અને એમાં શું, તમે એક વસ્તુ પોસ્ટપોન કરતો બીજે દિવસે લોડ લાગે, એટલે કમ્પલસરી તમારે તમારા ડેસ્ટિનેશન પર પહોંચવું જ પડે બાય હુક ઓર ક્રૂક. જેમ પહેલા બીજે દિવસે અમે 9:30 વાગે રાત્રે પહોંચ્યા તો થોડા ફ્રેશ થઈ ગયા 1/2 કલાક, ધેન વી સ્ટાર્ટ કે ચાલો પાછું બજરંગ બલીનું નામ લઈને ચડવું, કારણ કે એ ચડવાનું હતું અને એની હાઇટ પણ 15,000 ફૂટ હતી. તો અમે સેકન્ડ પાસ બી કર્યો, પણ લકીલી પાસ ચડે પછી દિવાળી જ હોય છે, ફટાકડા ફૂટતા હોય છે, સ્પીડ આવે, ઘાટ ચડતા કલાકના 4-5 કિલોમીટર થાય. જેવું તમારે ડાઉન આવે તો કલાકના 15-20 કિલોમીટર સ્પીડ, તમારી 40-50 સ્પીડ કંટ્રોલ રાખવો ડિફિકલ્ટ હોય છે. આજની તારીખમાં મારા 3 હાથમાં નમનેસ છે બીકોઝ ઓફ ધ બ્રેકિંગ એન્ડ ધ જર્ક લાગે તો. એટલે એ અનુભવ એક અદ્ભુત હતો અને વી આર મેન્ટલી પ્રિપેર કે આપણે આ કરવાનું જ છે, જવાનું જ છે, નથિંગ ટુ ડુ, યુ હેવ ટુ ડુ ઓર ડાય. સાથે જ આ વર્સ્ટ સિનારિયો જોયો, બેસ્ટ સિનારિયો, કારણ કે કોઈ પણ યાત્રા ખેડો 55 વર્ષથી ઉપરનું 6 જણનું ગ્રુપ અને ત્યારે તમે મોજ મસ્તી કરતા હો તો ત્યારે સૌથી સારામાં સારું આપના માટે આનંદદાયક એક કયો ઉત્સવ હતો, કયો રોડ હતો, કયો માર્ગ હતો કે જેની અંદર આપને સૌથી વધારે મજા આવી અને આપે સૌથી વધારે એન્જોય કર્યું? અમે ઝીંગઝીંગબારથી જ્યારે પાંગ સુધી ગયા ને ત્યારે એનો સિનેરિયો જો એટલો સુંદર હતો
કે આપણને એમ લાગે કે આ એક સ્વર્ગમાં આવી ગયા. આજુબાજુ પહાડોની હરમાળા, પહાડો પણ એવા જુદા જુદા કલરના, આપણને દૂરથી જોતા હોય તો લાગે કોઈ બ્લેક કલરનો લાગે, કોઈ ગ્રીન કલરનો લાગે, કોઈ એનો સૂર્યપ્રકાશ પડે ત્યારે એનો કલર બદલાતા હોય, અને કોઈ યલો કલરનો લાગે, ગ્રીનરીની હોય તો પણ એટલા સુંદર પહાડો. અને અમે જે રસ્તો ચાલતા હતા એ રસ્તામાં પાછી એક નદી પણ વહેતી હોય ખળખળ, એટલો બધો જબરજસ્ત પ્રવાહ એનો સાથે વહેતો હોય. અને ડુંગર પર, અમુક ડુંગરો પર અમે તો એવા જોયા કે 9 હરણ હતા, અને સાથે એક જ, એક સાથે એ ચડતા અમે એને જોઈ શક્યા. એટલે જંગલ આખો વિસ્તાર, એમાં સ્નો લેપર્ડ પણ હોય પણ એ અમને જોવા નહીં મળે, પણ હરણ તો અમે જોઈ શક્યા, યાક અમે જોઈ શક્યા. એટલે એ ખૂબ સુંદર નજારો. અને એ મારું તો એવું માનવું છે કે બધાએ એક વખત એની મુલાકાત ને એની યાત્રા કરવી જરૂરી છે. સાથે જ અમે વધુ સમય ના લેતા દર્શક મિત્રોને આપણે જણાવી દઈએ કે એક ગ્રુપ કે જે 55 વર્ષથી ઉપરનું ગ્રુપ હતું અને નવસારીથી નીકળી અને જે પ્રમાણે કહ્યું કે 600 કિલોમીટર 10 દિવસની અંદર એમણે સાયકલની ઉપર પ્રવાસ ખેડ્યો, તો એક બે જે કોમન પ્રશ્નો દરેક દર્શકના મિત્રોના મગજની અંદર આવતા હોય, આજે આપ રેસિંગ કરો છો, જ્યારે સાયકલિંગ કરો છો, તો ત્યારે આપ કયા પ્રકારની સાયકલ તમારી સાથે રાખો છો અને એના માટે તમારે કયા કયા પ્રકારના સાધન સામગ્રી સાથે લેવા પડે, કારણ કે ત્યાં કોણ તમને સાયકલ રિપેર વાળો મળશે નહીં, તો કઈ કઈ વસ્તુઓ એની અંદર ખામીઓ સર્જાઈ શકે છે, એના માટે આપે કયા પ્રકારની તૈયારીઓ કરી હતી? આમ તો બેઝિકલી જ્યારે સાયકલ પ્રવાસ કરતા હોય ત્યારે અમારી પોતાની સાયકલ લઈ જતા હોય, પણ અહીંયાથી અમારે 6 સાયકલો લઈ જવી એ ડિફિકલ્ટ હતું, એટલે અમે અહીંયાથી નક્કી કરેલું કે આપણે ત્યાંથી ભાડેથી સાયકલ લેવી, અને અમે મનાલીથી ભાડેથી સાયકલ લીધેલી, અને એ સાયકલમાં બી અમને ઘણી તકલીફ પડી, કારણ કે અમારી જે સાયકલ હતી એ ખૂબ સારી અહીંયા હોય અને ત્યાં સાયકલ સારી મળી નહીં, પણ અમે એની સાથે પ્રિપેરેશનમાં હતા જ કે એની સાથે ટ્યુબ લેવી, ટાયર લેવા, પંપ લેવો અને બીજા ટૂલ્સ લેવા, આ બધું અમે લઈને જ ગયા હતા, સીટનું કવર હોય, આ બધા અમે સાધનો બધું લઈને ગયા હતા, એટલે અમને એવી કોઈ ખાસ તકલીફ નહીં પડી કે સાયકલ બગડી ગઈ અને પંચર પડી ગયું હોય કે એવું કશું થયું નહીં, પણ એ બધું અમે હવે પ્રિપેરેશન કરીને ગયેલા, અને અમે અમને પોતાને પણ એનો આઈડિયા છે, અમે કામ કરી શકીએ, સાયકલ આખી ખોલી શકીએ, બનાવી શકીએ, એનો અમને ખ્યાલ છે, એટલે એવી કોઈ તકલીફ અમને પડી નહીં. ડોક્ટર સાહેબ તો શું છે કે ભાઈ ત્વચાના ડોક્ટર છે, સ્કિનના ડોક્ટર છે, એમાં તો બેસ્ટ છે જ, પણ સાયકલિસ્ટ તરીકે અને સાયકલ રિપેર કરવામાં તમારો અનુભવ કેવો છે? સાહેબ અમારા માસ્ટર બોમીભાઈ છે, ઓલ ઇન વન, અમારે કોઈ ટેન્શન ચિંતા નહીં, બોમીભાઈને આપી દેવાનું એટલે બધું ઓલરાઈટ થઈ જાય, એટલે અમારે સાયકલનું ટેકનિકલ માટે જરા બી ચિંતા નહીં કરવાની. અહીં એક પોઈન્ટ બીજું કહેવા માંગુ છું, આ જે સાયકલિંગના દિવસો હતા તે દરમિયાન અમારા ફેમિલીનો સપોર્ટ મેક્સિમમ હતો, કારણ કે અમે એવા એરિયામાં હતા જ્યાં ઇન્ટરનેટ કનેક્શન નહીં હતું, ફોન નહીં હતા, અને પુષ્કળ ટેન્શનમાં રહેતા, અમે 2 દિવસે કે 3 દિવસે લોકો સાથે કોન્ટેક્ટ કરી શકતા હતા, એટલે ફ્રોમ બોટમ ઓફ અવર હાર્ટ વી થેન્ક ઓલ ફેમિલી મેમ્બર, વી આર નોટ ફ્રેન્ડ્સ, વી આર ઓલ અવર ફેમિલી મેમ્બર્સ, ને આઈ થેન્ક્સ ઓલ માય ફેમિલી મેમ્બર્સ એન્ડ અવર પાર્ટનર, ચિલ્ડ્રન, એવરી વન હુ હેઝ સપોર્ટેડ લોટ, થેન્ક યુ. તમે જે પ્રમાણે જોઈ શકો છો એ પ્રમાણે કે એકદમ સાચી વાત કીધી, 10 દિવસ સુધી તમારું ઘરનું મોભી જ્યારે ઘરની બહાર હોય અને એ પણ એવા વિસ્તારની અંદર હોય કે જ્યાં ફોન નહીં હોય, ઇન્ટરનેટ હોય નહીં હોય, અને બોમી સરે કહ્યું એ પ્રમાણે કે ભાઈ તમે જરાક જો બેલેન્સ ચૂકો તો 1000 ફીટ ઊંડી ખાઈમાં તમે પડી શકો, અને ઘણા વાહનો આપણે રસ્તા પર જોઈએ પણ છે, તો ત્યારે સતત ચિંતાની અંદર જ્યારે પરિવાર રહેતો હોય ત્યારે પરિવારનો સપોર્ટ ખૂબ જ મહત્વનો છે, અને એ સપોર્ટ અત્યારે તમે જોઈ શકો છો કે એને વર્ણવતા આંખોની અંદર જર્જરિયા પણ આવી જાય છે, અને હકીકતમાં તમે ત્યારે જ કોઈ સફર સિદ્ધ કરી શકો છો, ખેડી શકો છો, કે જ્યારે તમારી પર પરમાત્માનો અને પરિવારનો પુષ્કળ સાથ હોય ત્યારે.
100% નવસારીજનો માટે ગર્વ થવું જોઈએ, કારણ કે આપણી પાસે એવા તારલાઓ છે, એવા તેજસ્વીઓ છે કે જેમણે વિષમ પરિસ્થિતિની અંદર પણ જઈ અને સૌથી ઊંચા શિખરો સર કર્યા છે, અને પણ સાયકલની ઉપર જે એક રેકોર્ડ કહી શકાય. અને આ સાયકલ ગ્રુપ જે ખરું આ સાયકલિસ્ટોની અંદર જે બોમી સર છે, બોમી સરની નામે તો એમ બી ઘણા બધા મેડલ્સ અને સર્ટિફિકેટ્સની સાથે રેકોર્ડ્સ પણ છે. તો સર અંતની અંદર કે આ પરિસ્થિતિની અંદર યુનિટી હોવી ખૂબ જરૂરી છે, તો આપ છ જણા હતા, છએ છ જણા જો એમ કહી શકાય કે ભાઈ એક જ જીવ અને અલગ અલગ શરીર, તો એ વિશે આપ શું કહેશો? આ જ્યારે સહસ કાર્ય કરવાનું હોય ત્યારે સંગઠન અને કોમ્બિનેશન જે એકબીજાનું હોય ને એ ખૂબ જરૂરી હોતું હોય છે. અમે જ્યારે આ સ્ટાર્ટ કર્યું ત્યારે અમે એવું નક્કી કરેલું કે આપણે છએ છ સાથે જ રહેવાનું, અને તો જ એકબીજાને સહયોગ, એકબીજાના સપોર્ટ, એકબીજાના સહકારથી અને એકબીજાને કોઈને કોઈ તકલીફ હોય તે સાથે અમે એ કરીને અમે એ સાથે સાયકલિંગ કરી શક્યા. અને અમે જ્યારે પ્રેક્ટિસમાં પણ જતા ત્યારે એ રીતે અમે પ્રેક્ટિસ પણ એ રીતે જ કરી છે. અને જ્યારે અજયભાઈએ કહ્યું તેમ કે આટલા દિવસ અમે જ્યારે ફેમિલીથી દૂર રહ્યા ત્યારે અમારો લગભગ 3-4 દિવસ સુધી કોન્ટેક્ટ થઈ શકે, કારણ કે ત્યાં નેટવર્ક ન હોય અને કોન્ટેક્ટ નહીં કરી શકાય, ફેમિલી વાળાને ચિંતા હોય અને અમે ધારો કે કોન્ટેક્ટ કરવો હોય તો અમે લાચાર હતા. અને એવી પરિસ્થિતિમાં જ્યારે ફેમિલીનો અમને સપોર્ટ ખૂબ મળ્યો છે, અમે જ્યારે પ્રેક્ટિસમાં જતા પણ ત્યારે પણ એ લોકો ઘણી વખત અમારી સાથે ગાડીમાં આવતા અને અમને સપોર્ટ કરતા, અમારી સાથે નાસ્તો લઈને અમને સપોર્ટ કરતા કે ચાલો અમે પણ સાથે તમારી સાથે છે. એટલે ખરેખર અમે અમારા ફેમિલીને ખૂબ અમે શું કહે કે ધન્યવાદ આપીએ અમારા બધાના ફેમિલીને કે અમને જે સપોર્ટ મળ્યો છે એ ખરેખર એ લોકોને આભારી છે કે અમે આ કામ કરી શક્યા. તો આ જ પ્રમાણે તમને અવનવા સમાચારો અમે આપતા રહીશું. નિહાળતા રહો નવસારી લાઈવ, કેમેરા પર્સન યશ સાવની સાથે હું મહેશ ભટ્ટ.